અમદાવાદીઓ રખડતા શ્વાનને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે આ ફરિયાદ માત્ર મહાનગરપાલિકા સુધી નહીં પરંતુ પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે શ્વાન કરડવાના કારણે અનેક લોકો હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં શ્વાનનો આતંક એ હદે છે કે કોઈપણ અધિકારીએ સાચવીને ગાડીમાંથી ઉતરવું પડે છે જો મુખ્ય કચેરીના આ હાલ હોય તો અમદાવાદના અડતાળીસ વોર્ડની શુભિસાત મારા ભાઈ ની વાત છે મહિનો પહેલા એને કૂતડું કઈ તું અમે અમે બાર રમતા હતા ને આ તો બોલ રમતા હતા અમે ફૂટબોલ તો એ મારા ભાઈ ને કૂતડું ફરતું હશે તો એને કઈ ગયું પગમાં તો અમદાવાદવાસીઓ શ્વાન કરડવાના કારણે ઘરની બહાર નીકળતા પણ ડરે છે અમદાવાદ શહેરના સાત ઝોનના અડતાળીસ વોર્ડના વિવિધ વિસ્તારોમાંથી રખડતા શ્વાન પકડવાની કામગીરી જે સંસ્થાને સોંપવામાં આવી છે એ સંસ્થાઓની કામગીરી પણ નબળી જોવા મળી રહી છે તંત્રને રખડતા શ્વાનની મળેલી ફરિયાદની સંખ્યા ઉપર નજર દોડાવવામાં આવે તો સપ્ટેમ્બરમાં પાંચસો ઓગણચાળીસ ફરિયાદ મળી હતી અને ડિસેમ્બરમાં બસો પાંત્રીસ ફરિયાદ મળી હતી ભાઈને કહ્યું છે પણ કપડું ઝાલું પેન્ટ ઝાલું અને ઘણી વાર કઈ કડી જાય ઘણા છોકરા કડી ગયો હશે એક બે વખત તો હવે એ જોઈએ કે શહેરમાં ત્રણ વર્ષમાં શ્વાન કરડવાના કેટલા બનાવ બન્યા તો બે હજાર વીસમાં એકાવન હજારથી વધુ લોકો બે હજાર એકવીસમાં ત્રેવીસ હજારથી વધુ લોકો અને બે હજાર બાવીસમાં સુડતાળીસ હજારથી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે તો ખસીકરણ પાછળ કોર્પોરેશન લાખોનો ખર્ચ કરે છે છતાં પરિણામ શૂન્ય મળે છે એક નજર કરીએ છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું તો બે હાજર વીસમાં એકવીસ હજાર પાંચસો બે બે એકવીસમાં ત્રીસ હજાર ત્રણસો સાહીઠ અને બે માં એકત્રીસ હજાર શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે